સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત મલ્ટીપર્પઝ સોસાયટીના સભાસદનું અકારે અવસાન થતાં તેમના પરિવારને 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લાના સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, મલ્ટીપર્પઝ સોસાયટીના ચેરમેન, વાઇસ ચેરમેન, સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ ખાતે કાર્યરત મલ્ટીપર્પઝ સોસાયટીના સભાસદ અને જયસિંગપુરા ખાતે રહેતા અગ્રુસિંહ કોદરસિંહ રાઠોડનો 2 મહિના પહેલા બાઇક ઉપર જતા હતા તે દરમિયાન પતંગની દોરીથી ગરુ કપાઈ જતા તેઓનું અકારે મોત નિપજ્યું હતું. તો મલ્ટીપર્પઝ સોસાયટી દ્વારા આજે જયસંગપુરા ખાતે આવેલ તેમના ઘરે જઈને મૃતકના પરિવારને રૂપિયા 5 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે હિંમતનગર ખાતે આવેલ સાબરકાંઠા જિલ્લાની સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ અમીચંદભાઈ પટેલ, પ્રાંતિજ મલ્ટીપર્પઝ સોસાયટીના ચેરમેન અમૃતભાઈ ગણપતભાઈ પટેલ, વાઇસ ચેરમેન અમૃતભાઈ રણછોડભાઈ પટેલ, સેક્રેટરી ભૈલાલભાઈ ચોઈતાભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પત્ની ગીતાબાને 5 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. પ્રાંતિજ સેવા સહકારી મંડળીના સભાસદ ભાઈ શ્રી અગરસિંહભાઈનું અકાળે અવસાન થતાં મંડળીના ચેરમેન ભાઈ અમૃતભાઈ, કારોબારી સભ્ય અમૃતભાઈ ભાઈ ભૈલાલભાઈના પરિવારમાં આવવાનું થયું. ઘટના ચોક્કસ દુઃખદ છે, પણ બેંકે એના સભાસદોની કાયમ ચિંતા કરી છે. બેંક મારફતે સભાસદોનો ઇન્સ્યોરન્સ લેવામાં આવે અને 5 લાખ રૂપિયા જેવી રકમ આજે આ પરિવારને ચૂકવતા દુઃખદ ઘટના છે. એટલે આનંદની વાત તો નથી જ, પણ જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે કોઈ પણ પરિવારને મદદરૂપ થવાની આ એક સહકારિતાની ભાવનાથી બેંક આ કાર્ય કરી રહી છે. આજે જ મારે બાલિશના અને દલાની મુવાડી બે ખેડૂત મિત્રોના અકસ્માતે અવસાન થયા છે, એમાં પણ 5-5 લાખ રૂપિયાના ચેક ચૂકવવા જવાનું છે. ભૂતકાળમાં છેલ્લા 5 વર્ષથી આ 1 લાખ રૂપિયાથી લઈ અને અમે 5 લાખ સુધી પહોંચ્યા છીએ, અને ભવિષ્યમાં ખેડૂતોની સમયસર ચિંતા થાય અને આવી આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં બેંક 10 લાખ રૂપિયા સુધી આ રકમ લઈ જવા માટે નિયમ ધરાવે છે. આવતા દિવસમાં આપણે સૌ ખેડૂતોને મદદરૂપ થઈએ તેવી શુભકામનાઓ સાથે, અને આ પરિવાર ઉપર આવી પડેલી આપત્તિમાં પરિવારજનોને પરમાત્મા ખૂબ ખૂબ મહેર કરે અને આ દુઃખમાંથી બહાર આવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. અસ્તુ.